नमस्कार मित्रों, बी एस सी सेम फाइव सी सी बी ओर्ड 312 यूनिट नंबर 3 अनाउड बीजदारी एम अपने लेक्चर नंबर 1 आज टॉपिक आप बात कर रहा है पाइनस। सौथी पहला आप वर्गीकरण की बात करीशू तो विभाग अनाउड बीजदारी, वर्ग कॉनिफेरोसीडा, गोत्र छे कॉनिफेरल्स, कुल छे पाइनेसी, जाति पाइनस अने प्रजाति रॉक्सबर्थी। आ प्रकारनु पाइनसनु वर्गीकरण थाय मित्रों। हवे त्यारबाद आपणे वात करीशुं निवासस्थान। तो कुल पाइनसनी पाइनर जातिनी लगभग दुनिया में 90-100 जेटली प्रजातिओ जोवा मळे छे। मोटा भागनी पर्वतना ढोळाव उपर निवासस्थान करे छे। दुनियाना उत्तर एटले के गरम प्रदेशों में पर्वतो तळेटी में सदारहित गीत जंगलों बनावे छे। पाइनसनी जाति आर्थिक रीते खूब ज अगत्यनी छे। तेमांथी रेजिन अने जुदा जुदा प्रकारना कास्ट अति उपयोगी छे। तेनो बीजनो उपयोग खोराक तरीके भारत में 4 मुख्य जातियों कुदरत में वसवाट करे छे। हेमा पाइनस रॉक्सबर्गी जे चीर पाइन तरीके ओळखवामां आवे छे अने 1500-7500 ऊंचाई हिमालयना पश्चिम अने पूर्व विस्तार में कुदरती निवासस्थान धरावे छे। पाइनस ब्लू पाइन एटले के ब्लू पाइन अथवा किल तरीके ओळखवामां आवे छे, जे 6000-10000 ऊंचाई जोवा मळे छे। भारतना पूर्व हिमालय अने काश्मीरमां जोवा मळे छे। पाइनस केराकेंडीना उत्तर पश्चिम हिमालयमां 5000-12000 ऊंचाई, अफगानिस्तानना 1000 ऊंचाई गीत जंगलो आवेला होय छे અને કાશ્મીરમાં પણ જોવા મળે છે। આ પ્રકારે આપણને જોવા મળતા હોય છે પાઇનસ ઇન્સ્યુલરિસ। તે પાઇનસના કાસી પાઇન તરીકે ઓળખાય છે, કારણ કે માત્ર કાસિયા અને ચિટેગાનાના પર્વતો અને પૂર્વ હિમાલયમાં આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે। તો આ પ્રકારે જે પાઇનસ ની આપણે અહીંયા વાત કરી નિવાસસ્થાનની, ત્યારબાદ આપણે વાત કરીશું પાઇનસના બાહ્યકર લક્ષણો। હવે પાઇનસનું વૃક્ષ કેવા પ્રકારનું હોય છે? તો 70-200 ફૂટ જેટલી ઊંચાઈ, 12 કે તેથી વધારે વ્યાસ, અને કેલિફોર્નિયામાં પાઇનસ એરિસ્ટેડા લગભગ 4000 જૂનું આપણને જોવા મળતું હોય છે। પાઇનસની બીજાણુજનક અવસ્થા 2N મુખ્ય છે। मुख्य 3 अंग एटले के मूल प्रकांड अने पर्ण धारण करता आपणने जोवा मळता होय छे। सौथी पहेला आपणे वात करीशुं पाइनसना मूळनी। तो पाइनसमां प्राथमिक मूळतंत्र स्थानिक सोटीमय प्रकारनुं, तेनुं निवासस्थान पत्थरवाळुं होवाथी मुख्य मूळ जमीनमां दाखल थई शकतुं नथी। जे टूंकुं जाडुं होय छे, ज्यां पाશ્વીય શાખાઓ ખૂબ જ વિકાસ પામે છે। આ શાખાઓ વિશાળ વિસ્તારમાં પ્રસરાયેલી હોય છે, પરંતુ તરત જ અદૃશ્ય થઈ જતી હોય છે અને મૂળની અગ્ર શાખાઓ એટલે કે સૂક્ષ્મ રૂલેટ ઉત્પન્ન કરે છે અને માઇકોરાઇગલ રૂટ એટલે કે મૂળ કવક સંહિતા આપણને કરે છે ખાસ કરીને। બીજી વાત આપણે એ કરીએ કે આ જે વાત કરી છે એ મૂળની જે પ્રાથમિક અવસ્થા એટલે કે સોટીમય પ્રકારનું જે કહીશું એની અંદર આ પ્રકારે આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે। પહેલું જે ઉપરનું છે એ મૂળ કવક સહિતા જોવા મળે છે, નીચે જે છે વચ્ચેનો ભાગ એને પ્રાથમિક કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ભાગ જે છે જેને આપણે મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવતા હોય છે। તો અહીંયા આપણે વાત કરીએ કે આ જે મૂળ છે એને સૂક્ષ્મદર્શક કવક મૂળમાં અભ્યાસ કરતા જોવા મળે છે કે ફૂગના કવક તંતુનો વિકાસ પામતા જે બાહ્ય મૂળની બાહ્ય પેશીઓ દાખલ થયેલા જોવા મળે છે,
આ રચનાને બાહ્ય પોષિતા એટલે કે કવક મૂળ સહિત એને કહેવામાં આવતું હોય છે. મૂળ અને ફૂગ વચ્ચે આંતર સંબંધોનું સર્જન થાય છે, સાથે સાથે ફૂગના તંતુ યજમાનમાંથી એટલે કે મૂળમાંથી પોષણ મેળવે છે. તેના બદલામાં ફૂગ દ્વારા મૂળના કેટલાક દેહધાર્મિક કાર્યો કરે છે. ફૂગના કવક તંતુઓને લીધે મૂળના પાણીમાં શોષણ સપાટી વિસ્તાર વધારે છે, કારણ કે પાઇનસના મૂળ પથ્થરવાળી જમીનમાં દાખલ થતા હોવાથી મૂળાગ્રનું રક્ષણ કરતી મૂળ ટોપી અને મૂળરૂમ વિકાસ પામતા શાખાઓ પર પામે છે, પરંતુ તરત જ અદૃશ્ય થઈ જતી હોય છે. બીજી વાત એ કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘેરાયેલી જોવા મળે છે, સાથે સાથે સપાટીના વિસ્તાર વધતા મૂળરૂમનું જગ્યાએ કાર્ય કરે છે, અને કેટલીક વનસ્પતિ શાસ્ત્રીના મત મુજબ ફૂગની હાજરીને લીધે જમીનમાંથી યજમાન માટે નાઇટ્રોજન મુક્ત કાર્બનિક સંયોજનનું સર્જન કરતું હોય છે, અને મૂળ સાથે ફૂગ એટલે કે બાહ્ય સહજીવનનું સર્જન કરે છે, પરસ્પર એકબીજાને ઉપયોગી અથવા મદદકારક આપણને જોવા મળતા હોય છે. આપણે અહીંયા વાત કરી પાઇનસના મૂળની, તો મૂળ એક પ્રકારના એવા દેખવા મળતા હોય છે અહીંયા, કે ખાસ કરીને મૂળ છે એમાં ફૂગ ઉત્પન્ન થતી હોય છે, અને એ ફૂગ છે એની અંદર નાઇટ્રોજનનું સ્થાપન હોય છે, અને એમાંથી જે કાર્બનિક સંયોજનો કહીશું, જમીનમાં રહેલા જે પણ કાર્બનિક સંયોજનો હોય એ એમાંથી મળતા હોય છે, અને એના કારણે જે બાહ્ય સહજીવન છે એમાંથી સર્જન થતું આપણને જોવા મળતું હોય છે, અને એકબીજાથી આપણને મદદકારક રીતે ઉપયોગી નિવડતા જોવા મળતા હોય છે. એના પછીની વાત છે પાયનસના પ્રકાંડની. તો પાયનસનું પ્રકાંડ જે છે કાષ્ટમય સીધા સપાટી એટલે કે સલકીય પર્ણથી આવૃત મુખ્ય પ્રકાંડ ઉપર બે શાખાઓ ઉત્પન્ન થતી હોય છે, એક પરિમિત શાખા અને બીજી છે એક છે અપરિમિત શાખા અને બીજી છે પરિમિત શાખા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં એક લાંબી શાખા એટલે કે અપરિમિત વૃદ્ધિવાળી અને બાજુમાં એક ટૂંકી શાખા એટલે કે પરિમિત વૃદ્ધિવાળી આ બે પ્રકારની જોવા મળતી હોય છે. આ તમને સોય જેવું દેખાય છે, એ સોયાકાર છે. અહીંયા જે આ ભાગ છે અગ્રકલિકા છે, અને નીચેના ભાગે આ દેખાય છે ભાગ જેને આપણે સલકી પર્ણ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આ પ્રકારે જે સલ્કસ પર છે અને એના અંદર સોયાકાર જે પર્ણો છે એની ઉત્પત્તિને આધારે એના પ્રકારો પાડવામાં આવતા હોય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું અપરિમિત શાખાઓ. તો આ પ્રકારની શાખાઓની અગ્રકલિકા સતત વૃદ્ધિ કરતી હોય છે. અપરિમિતની અંદર આ પ્રકારની શાખાઓ અગ્રકલિકામાં સતત વૃદ્ધિ કરતી હોય છે. મેં તમને અગાઉ આકૃતિમાં બતાવ્યું કે અગ્રકલિકા જે હોય છે એની અંદર સતત અને સતત વધારો થતો આપણને જોવા મળતો હોય છે, તેથી તેને સીમિત શાખા અથવા અપરિમિત શાખા તરીકે ઓળખવામાં આવતું હોય છે. સાથે સાથે બદામી રંગના સલ્કીય પર્ણથી આવૃત હોય છે. જ્યારે સલ્ક પર્ણની કક્ષમાંથી નિયમિત રીતે કક્ષકલિકા ઉત્પન્ન થાય છે અને આ શાખાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી આપણને જોવા મળતી હોય છે. એટલે આપણે કહેવું હોય તો અહીંયા આપણે કહી શકીએ કે આ જે છે એ અગ્રકલિકા છે, અને એની આજુબાજુ આ પ્રકારે જે ગોઠવણી થયેલી હોય એના સોયાકાર જે પર્ણો હોય છે એની ગોઠવણી થતી આપણને જોવા મળતી હોય છે. બીજી વાત એ છે કે પ્રકાંડની નીચેની સપાટી પર લાંબી અને અગ્રબાજુ ટૂંકી હોય છે. પ્રકાંડની નીચેની સપાટી ઉપર તરફ લાંબી અને અગ્રબાજુએ ટૂંકી હોય છે. સાથે સાથે પાયનસના વૃક્ષ પિરામિડ એટલે કે શંકુ આકારની દેખાય છે. આખી એની રચના જોશું તો આપણને કેવી દેખવા મળતી હોય છે, તો પિરામિડ હોય એ પ્રકારની આખી રચના આપણને જોવા મળતી હોય છે. વર્ષા ઋતુમાં બરફ પડતા તેની સપાટી ઉપરથી અગ્ર સરકી જાય છે. એ પ્રકારે એના ઉપર પર્ણોની ગોઠવણી થયેલી હોય કે બરફ પડે તો સીધે સીધો સરકી આવતો આપણને જોવા મળતો હોય છે. સાથે સાથે અપરિમિત શાખાઓની સપાટી ઉપર આવેલા સલકીય પર્ણની કક્ષમાં પરિમિત શાખાઓ હોય છે, અને જે કક્ષ હોય એમાંથી આપણને પરિમિત શાખાઓ પણ જોવા મળતી હોય છે. થોડા સમય પછી ખરી પડતી હોય છે, ધીરે ધીરે ખરી પડતી હોય છે, અને તેની વૃદ્ધિ વખતે નવા સલકીય પર્ણો ઉત્પન્ન થાય છે. ત્યારે સલ્ક પર્ણની કક્ષમાં પરિમિત શાખાઓ ઉત્પન્ન થતી આપણને જોવા મળતી હોય છે. બીજી વાત એ છે કે પરિમિત શાખાઓ
तो अपरिमित शाखाओं पर आवेला शल्कपर्णनी कक्ष में परिमित शाखाओं विकास पामे छे, जेनी अग्रकलिका विकास अटकी जता ते लंबाई टूंकी होय छे अथवा अक्रियाशील बनी जाय छे। अने जे टूंकी शाखाओनी लंबाई એટલે કે 1.5-2 ઇંચ કે તેની સપાટી ઉપર 10-12 જેટલા શલ્કીય પર્ણો આવેલા હોય છે અને આ પર્ણોને કેટાફિલ કહેવામાં આવતા હોય છે। આપણે અહીંયા જોઈએ છે આ પ્રકારે એમાં જોવા મળતું હોય છે, ટૂંકી લંબાઈ ધરાવતી હોય છે અને આ પ્રકારના પર્ણો હોય છે અને જેને કેટાફિલ તરીકે ઓળખવામાં આવતા હોય છે। તો આ પ્રકારે એની ગોઠવણી જે પરિમિત અને અપરિમિત શાખાઓ હોય છે એમાં ખાસ કરીને આપણને જોવા મળતી હોય છે। એના પછીની નેક્સ્ટ વાત કરીએ કે પર્ણો, તો પાઇનસના પર્ણો બે પ્રકારના હોય, એક સલ્કી પર્ણો એટલે કે સ્કેલિલિપ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા છે પલ્લવ પર્ણો જેને ફોલેજ લિવ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે। તો આ પ્રકારે બે પ્રકારના જોવા મળતા હોય છે। તો સલ્કી પર્ણ કદમાં નાના ત્રિકોણાકાર શુષ્કોદ્ભિદ લક્ષણો એટલે કે બદામી રંગના હોય છે, તેના તલ પ્રદેશમાં પહોળા પ્રકાંડ સાથે જોડાયેલા અને બંને છેડાઓના ભાગ કલિકા સાથે આવરિત હોય છે। એટલે આપણે જોઈશું તો બંને છેડાઓ જે હોય એ કલિકાઓ સાથે આવરિત જોવા મળતા હોય છે। શાખાઓ પરિપક્વ થતાં શલ્કપર્ણો ઉપર ખડી પડે છે, એટલે પરિમિત શાખાઓ શલ્કપર્ણોમાં કેટાફિલ કહે છે, એટલે કે જુદી જુદી મધ્યશિરા ધરાવે છે અને વરસાદના પાણી સામે રક્ષણ મેળવે છે। શિયાળની વધુ ઠંડી અને નીચા તાપમાનની મૂળના શોષણની ક્રિયામાં દેધાર્મિક શુષ્કતા સામે રક્ષણ આપણને જોવા મળતા હોય છે। એટલે કે આપણી આ જે અહીંયા દેખાય છે શાખાઓ પરિમિત શાખાઓ એમાં સલ્કીઓ આ પર્ણો હોય છે કે જેને આપણે કેટાફિલ તરીકે ઓળખવામાં આવતા હોય છે અને જે મધ્યશિરા એટલે કે મિડવિન જે કહીશું એ વરસાદના પાણી સામે રક્ષણ મેળવતા હોય છે અને શિયાળાની જે વધુ ઠંડી પડતી હોય એના નીચા તાપમાનને શોષણની ક્રિયા માટે દેધાર્મિક શુક્ત સામે રક્ષણ કરતા આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે। આ પ્રકારે જોવા મળતું હોય છે। બીજી વાત છે કે એના પલ્લવ પર્ણોની વાત કરીએ તો પાઇનસના જે પ્રકાશ સંશ્લેષણ કરનાર પર્ણો એટલે કે મોટાભાગના સોયાકાર હોય છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એના પર્ણના પ્રકારો છે અને એના આધારે પ્રકાર પાડવામાં આવતા હોય છે। તો મોટાભાગના સોયાકાર હોય છે, તેઓ પરિમિત શાખા ઉપર વિકાસ પામે છે, ક્યારેક અપરિમિત શાખા ઉપર પણ વિકાસ પામતા નથી। એટલે કે પરિમિત શાખા જે હોય છે અગ્રકલિકાની અંદર જે પર્ણો ઉત્પન્ન થતા હોય ત્યાં આગળ આપણને આ ભાગ ખાસ કરીને જોવા મળતા હોય છે અને અપરિમિત શાખા ઉપર કોઈ પણ પ્રકાશનો વિકાસ પામતો નથી જોવા મળતો। એટલે કે પહેલી વાત આપણે એ કરીએ કે પરિમિત ટૂંકી શાખા એટલે કે અગ્રભાગે લીલાશાકાર પર્ણોને સમૂહને ફોલિયર સ્પર કહેવામાં આવતા હોય છે। આ એક પ્રકારના તમે જોઈએ છો લીલા હોય છે અને આ જે દેખાય છે એને ફોલિયર સ્પર તરીકે ઓળખવામાં આવતા હોય છે। એટલે કે પર્ણિકાઓની શાખાને આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે। તો આપણે પહેલી વાત કરીએ તો એની અંદર પાઇનસ મોનોફોયલા એટલે કે સ્પરમાં માત્ર એક જ સોયાકાર પર્ણ હોય તો તેને પાઇનસ મોનોફોયલા તરીકે ઓળખવામાં આવતા હોય, એટલે કે આ જે સ્પર દેખાય છે બરાબર આ 1, 2, 3, 4, 5 દેખાય આ બધા સ્પર છે। તો જો એક જ સ્પર હોય તો એક સ્પરમાં માત્ર એક જ સોયાકાર પર્ણ હોય તો તેને પાઇનસ મોનોફોયલા કહેવામાં આવતા હોય છે। બીજી વાત એ કરીએ કે અહીંયા તમે દેખી શકો છો કે સ્પરની અંદર તમને બે જોવા મળે છે તો એને પાઇનસ બાય ફોલિયર એટલે કે સ્પરમાં બે પર્ણો આવેલા હોય છે, એટલે કે પાઇનસ સિલાવેટિસની અંદર આ પ્રકારે જોવા મળે છે। ત્યાર પછી 3 હોય તો સ્પરમાં 3 પર્ણો આવેલા હોય તો પાઇનસ રોક્સબર્ગીમાં જોવા મળે, ત્યાર પછી 4 આવેલા હોય તો એને ક્વાડ્રાફ્લોર કહેવામાં આવે અને 5 હોય તો સ્પરમાં 5 હોય તો એને પેન્ટાફ્લોર કહેવામાં આવે અને પાઇનસ વેલિસિનાની અંદર આ પ્રકારે ખાસ કરીને આપણને જોવા મળતા હોય છે। બીજી વાત એ કરીએ કે જે પર્ણના ઝુમખાનો તલ પ્રદેશ એટલે કે શુષ્ક પામતી પાતળી ત્વચામુક્ત દિવાલ ઘેરાયેલા હોય છે, એટલે કે પર્ણો ચિરસ્થાયી હોય છે, વૃક્ષો સદારહિત હોય છે કે હંમેશા માટે એવરીગ્રીન લીલા જ આપણને જોવા મળતા હોય, જ્યારે સ્પર ખરી પડે ત્યારે પર્ણનું પતન થાય છે, એટલે કે આજુબાજુના આપણે આ જે સ્પર જોયા એ સ્પર શું થાય તો જ્યારે ખરી પડે બરાબર ત્યારે એનું પતન થાય, એટલે કે ખરી પડવું ટૂંકની ભાષામાં કહીએ તો ખરી પડવું એવું થતું હોય છે, એટલે કે
અવસ્થામાં પર્ણો ટૂંકા અને સીધા હોય છે, પરંતુ જ્યારે પતન થવાનું હોય ત્યારે બહારની બાજુ લંબાઈ વિસ્તાર પામે છે અને જૂના પ્રકાંડ ઉપર તેનું પતન થતું આપણને જોવા મળે છે. એટલે કે મેચ્યોર થઈ જાય જ્યારે ત્યારે, એટલે એ પ્રકાંડ પડી રહેલા પડી જતા આપણને જોવા મળતા હોય છે. તો ખાસ કરીને મિત્રો, આ પ્રકારે જે પ્રકાંડ અને પ્રકાંડ પછી જે પર્ણોની વાત કરીએ, તો એટલે કે પરિમિત અને અપરિમિત શાખા અને પરિમિત શાખાઓ પછી જે પર્ણોની ગોઠવણી, આ રીતે આપણને સલ્કી પર્ણો અને પલ્લવ પર્ણોમાં થયેલી જોવા મળતી. આપણે અહીંયા વાત કરીએ તો આ બધા જે બાહ્ય લક્ષણો કહીશું પાયનસના, એની આપણે વાત કરી. હવે પાયનસના અંતસ્ત્ર રચનાની વાતો કરવાની છે, તો એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ આપણે ત્રણ પ્રકારની અહીંયા વાતો કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પાયનસના મૂળની અંતસ્ત્ર રચના. તો અહીંયા વાત કરીએ તો પાયનસના મૂળથી અંતસ્ત્ર રચનાની દ્રષ્ટિએ દ્વિદળી મૂળ સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે પાયનસના મૂળના પાતળા અનુપ્રસ્થની સેફેરિનથી અભિસિદ્ધ કરી અને સૂક્ષ્મદર્શક વડે એને તપાસતા આપણને જુદા જુદા પ્રકારના સ્તરો જોવા મળતા હોય છે. તો સૌથી પહેલું આપણું સ્તર છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં રોમ સ્તર, અથવા એને મૂલાધાર સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળના તમે દેખી શકો છો તો સૌથી બહારનું સ્તર એટલે કે રોમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એક સ્તરીય હોય છે, તેના કોષો કેવા હોય છે તો પાતળી દિવાલવાળા અને મૃદુતકીય હોય છે. સાથે સાથે તેમાંથી અનેક એક કોષીય મૂળરોમ તમે જોઈ શકો છો કે આ દેખાય છે. આ બધા શું છે તો એક કોષીય મૂળરોમ જોવા મળતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે, અને ટૂંક સમય પછી શું થાય તો એ ખરી પડતા હોય છે. તો તેઓનું કાર્ય શું? તો મૂળ સાથે સમાંગમાં આવેલા કવક તંતુઓ દ્વારા એ થતા આપણને જોવા મળતા હોય છે. એના પછી વાત કરીએ આપણે મુખ્ય બાહ્યક. તો મુખ્ય બાહ્યકની વાત કરીએ અહીંયા તો સૌથી પહેલાં રોમ અને મધ્યસ્થ રંભ વચ્ચે આવેલા પ્રદેશનું મૃદુતકના કોષોનો બનેલો હોય છે. આ પેશીના કોષો કેવા? તો ખાસ કરીને તમે જોઈ શકો છો તો લંબગોળ હોય, પાતળી દિવાળવાળા હોય, અને કેટલા સ્તર જોવા મળે છે તો 1 2 3 4, 4 થી 5 સ્તરનું બનેલું હોય છે. અને કોષો વચ્ચે શું હોય તો આંતરકોષીય અવકાશો જોવા મળતા હોય. એટલે કે બાહ્યકના કેટલાક કોષો રાળ નામના પદાર્થથી આપણને ભરેલા જોવા મળતા હોય છે, જેને રાળ નળિકા તરીકે આપણે ઓળખવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો અંતઃસ્તર. તો અંતઃસ્તર બાહ્યકના સૌથી અંદરનું સ્તર છે. તેના કોષો કેવા હોય? તો નળાકાર હોય, અને કોષો શિબિરિનયુક્ત ભૂખરા રંગના, અને કોષોમાં ટેનિનની હાજરી જોવા ખાસ કરીને મળતી હોય છે. મધ્યરમ એટલે કે સ્ટીલ કહીશું, તો મધ્યરમની અંદર પરિચક્ર આપણે જોઈ શકીએ છીએ, જલવાહિની, અન્નવાહિની તેમજ મજ્જાનો સમાવેશ થયેલો આપણને જોવા મળતો હોય છે. મધ્યરમ કેવા પ્રકારનું છે? તો દ્વિસૂત્રીય અથવા ષષ્ઠ સૂત્રીય તરીકે આપણને જોવા મળતું હોય છે. એટલે કે પરિચક્રની વાત કરીએ તો અંતઃસ્તરની નીચે આવેલા બહુસ્તરીય સ્તરને આપણે પરિચક્ર તરીકે ઓળખવામાં આવશે. આપણને ખબર છે કે આ જે છે એન્ડોડર્મિસ અંતઃસ્તર છે, એના પછી આ સ્તર દેખાય છે ગોળ રાઉન્ડ, બરોબર ના, વચ્ચેનો ભાગ કંઈક છે. તો આ ગોળ રાઉન્ડ જે બહારનો ભાગ દેખાય એને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અંતઃસ્તરની નીચે આવેલા બહુસ્તરીય સ્તરને આપણે પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષો પાતળી દિવાલવાળા હોય છે, તેમાં ટેનિનની હાજરી જોવા મળે છે, કાંચીકણોનો સંગ્રહ થયેલો હોય છે. ત્યાર પછી આપણે વાહીપોલું, જેને વાસ્ક્યુલર બંડલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વાસ્ક્યુલર બંડલો છે તો એની અંદર ખાસ કરીને આ રચના એક એવા પ્રકારની દેખવા મળતી હોય કે વાહીપોલો અરીય એકાંતરિત બાહ્યરંભી પ્રકારના જલવાહક પેશી કેન્દ્રમાં આવેલી હોય છે. જલવાહક ક્યાં જોવા મળે? તો આપણને કેન્દ્રમાં જોવા મળે. અને અન્નવાહક પેશી ક્યાં જોવા મળે? તો બહારના ભાગે જોવા મળતી હોય છે. એટલે કે અનુદારીમાં આવે મધ્યમાં, અને આદુદારીમાં ક્યાં હોય? તો શેડા તરફ હોય, બરોબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આદુદારીમાં ક્યાં છે? તો અનુદારીમાં મધ્યમાં, કેન્દ્રમાં, ઓકે, અને આદુદારીમાં શેડા તરફ જોવા મળતી હોય છે. જલવાહક પેશી જલવાહિનીકીઓ અને જલવાહિનીના મૃદુતક કોષોની બનેલી જોવા મળે છે. ખાસ કરીને આ જે એક બને છે આખી રચના, એટલે કે આદુદારીમાં બનતો જલવાહિનીકીઓનો સમૂહનો અગ્રભાગ દ્વિભાજિત હોય છે, બરોબર. એટલે કે અહીંયા જોવા મળે કે આ જે ભાગ છે આ બે ભાગ આ પ્રકારે અગ્રભાગ પડતો હોય છે,
विभाजित थेलो जोवा मळतो होय छे। अने आकार केवो होय तो वाई जेवा बनतो होय छे। आ रीते बनेली बन्ने शाखाओ वच्चे रहेलो होय छे अने राळ नळिकाओ आवेली आपणने जोवा मळती होय छे। એટલે કે સાથે સાથે જલવાહક પેશીના પાર્શ્વીય બાજુએ અન્નવાહક પેશી, ચાલની કોષો, અન્નવાહક મૂત્રદાયક કોષોની બનેલી સાથી કોષો આપણને હોતા જોવા નથી મળતા અને મજ્જાનો અભાવ હોય છે, તેનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને તે મૃદુદકીય આપણને જોવા મળતું હોય છે। મજ્જા આપણને જોવા મળે છે અહીંયા, પણ કેવી હોય તો ખાસ કરીને ખૂબ ઓછી આપણને જોવા મળતી હોય છે। તો પાયનસના મૂળની અંદર આ પ્રકારે એના પછીની આપણે વાત કરીએ તો પાયનસના પ્રકારની અંતસ્રચના। તો પ્રકારની અંતસ્રચના દ્વિદળી પ્રકાર સાથે આપણને ખૂબ જ સામ્યતા ધરાવે છે, એટલે કે પાયનસના પ્રકારને આપણે અનુસ્પર્શિત લઈ સેફરિનથી અભિરુચ કરી અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે તપાસતા એમાં ત્રણ ભાગો જોવા મળતા હોય છે। એક અધિસ્તર, બીજું છે બાહ્યક અને ત્રીજું છે મધ્યરહ। આપણે આ ત્રણ પ્રકારે એની અંદર ભાગો જોવા મળતા હોય છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ અધિસ્તરની, તો અધિસ્તર અને અધસ્તર, બરોબર? તો અધસ્તર અધિસ્તરની નીચે આવેલું હોય છે। અધિસ્તર ક્યાં હોય છે તો આપણે જોઈ શકાય છે, અહીંયા લખેલું છે અધસ્તર, તો અધિસ્તરની નીચે આવેલું હોય છે। મૃદુદકના કોષોનું આપણને આ બનેલું જોવા મળતું હોય છે। આ સ્તરના કોષો સ્થુલન પામેલી દિવાલવાળા જોવા મળે છે। તો પહેલું છે મેન કોર્ટેક્સ, એટલે કે બાહ્ય મુખ્ય બાહ્યક। તો અધિસ્તરની નીચે શું હોય તો બાહ્યક હોય છે, મૃદુદકના કોષોનું બનેલા આ સ્તર આવેલા હોય છે, જેને મુખ્ય બાહ્યક કહેવામાં આવતા હોય છે। કોષો પાતળી દિવાલવાળા આ કોષોમાં નીલકણો આવેલા હોય છે। કોષોની વચ્ચે શું હોય છે તો ખાસ કરીને આ પ્રકારની જે રાળ નળિકા હોય એ આપણને જોવા મળતી હોય છે। રાળ નળિકાની ઉત્પત્તિ કોષોનો નાશ થવાથી થાય છે, એટલે કે અંદર જે કોષો હોય એ ધીરે ધીરે નાશ પામતા હોય અને એમાંથી પછી આપણને જોવા મળતું હોય છે, તેથી તેને ભંગજાત કોષો કહેવામાં આવતા હોય છે। કોટરની આસપાસ આવેલું સ્તર તો નાના નાના મૃદુદક કોષોનું બનેલું હોય છે, અધિસદીય સ્તર કહેવામાં આવતું હોય છે। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એરો મારીને જે બતાવ્યું છે એ રાળ નળિકા છે। આ સ્તરના કોષો સ્ત્રાવને લીધે રાળ ઉત્પન્ન થાય છે। અધિસ્તરના સ્તરની બહારની બાજુ રુધિરનું સ્તર આવેલું હોય છે। બાહ્યક અંતસ્તર સ્પષ્ટપણે જોવા મળતું નથી। અંતસ્તર કહીશું જે એન્ડોડર્મિસ, આપણને સ્પષ્ટપણે જોવા મળતું નથી। પહેલું છે અધિસ્તર, અધસ્તર, પછી બાહ્યક, આ પ્રકારે જોવા મળતું હોય। પછી વાત કરીએ તો મધ્યરમ, એટલે કે સ્ટીલ, મધ્યરમ યુ સ્ટીલ પ્રકારનું હોય છે, એટલે કે વાહીપુલો વલયમાં ગોઠવાયેલા હોય છે। આખું એક આખું વલય પડે એ પ્રકારે વાહીપુલો 5 થી 6 કે તે વધુ જોઈ શકાય છે। વાહીપુલ સહસ્ત એક પાર્શ્વત વર્ધમાન અને અંતરરાભી પ્રકારના, એટલે કે સાંકડા મજ્જાશિશુથી જુદા પડતા હોય છે। આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર મજ્જાશિશુ જે હોય એનાથી આપણને ખાસ કરીને અલગ આપણને જોવા મળતા હોય છે। વચ્ચેનો ભાગ હોય જે મધપુડાની જેમ આખું અલગથી જોવા મળતી હોય છે, એટલે કે પ્રાથમિક જલવાહક પેશી જલવાહિની ક્યુ જલવાહક મૃદુદક કોષોની બનેલી હોય છે। તેઓ અર્ય હરોળમાં ગોઠવાયેલા હોય છે, જલવાહિનીનો અભાવ હોય છે અને તેથી કાષ્ઠ અધિછિદ્ર અધિષ્ઠિષ્ટ તરીકે એને ઓળખવામાં આવતા હોય છે। આદિદારૂ વલયાકાર અને કુંતલાકાર સ્થુલન ધરાવે છે, બરોબર? બંને પ્રકારનું આદિદારૂ અને અનુદારીની અંદર સ્થુલન જે હોય છે અને અલગ અલગ પ્રકારે દેખાતું હોય છે। સાથે સાથે એની અંદર જે અનુદારી અર્ય દિવાલો જે છે પરિવેશિત કર્તાકાર સ્થુલન ધરાવે છે। પ્રત્યેક જલવાહિની કે બંધ કોષ પરિણામે તેમાંથી વહન થતા પાણી અને ક્ષારો આવી અને અનેક જલવાહિનીઓમાંથી પસાર થવાનું હોવાથી તેઓ ખૂબ જ દબાણ નીચે આવે છે અને જેને કારણે જે પાયનસની જલવાહક પેશીઓ છે એ વાહક શક્તિ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ કરતાં કેવી જોવા મળતી હોય છે તો અડધી જોવા મળતી હોય છે અને આના કારણે જે અન્નવાહક પેશી આપણને અહીંયા જોવા મળે છે એ પ્રકારે હોય છે કે ચાલની કોષો અન્નવાહક મૃદુદક કોષોની બનેલી હોય છે અને સાથી કોષોનો અભાવ આપણને જોવા મળતો હોય છે। જલવાહક પેશી અને અન્નવાહક પેશી વચ્ચે એક સ્તરીય એધા આવેલી હોય છે। તમે જોઈ શકો છો કે અહીંયા અન્નવાહક છે, નીચે જલવાહક છે, તો એના વચ્ચે શું હોય તો એધા હોય, કારણ કે અહીંયા પ્રકારની અંતસ્ત્રચનામાં દ્વિતીય
સોરી દ્વિદળીના પ્રકાંડ જે કહીશું સેકન્ડરી ગ્રોથ થયેલું આપણને જોવા મળતો હોય છે અને એટલા માટે આ પ્રકારે જોવા મળે છે. સાથે સાથે સતત સ્પર્કીય રીતે વિભાજન થયેલા હોય છે અને આના જે ભાગ કહીશું એ વિભાજન થયેલા આપણને આ પ્રકારે જોવા. તો કોષો આ રીતે ભાગમાં અલગ અલગ પ્રકારે વિભાજન થયેલા હોય છે. મજ્જાશિશુ આપણે વાત કરીએ કે મજ્જા તો પ્રકાંડની મધ્યમાં મજ્જા આવેલી હોય છે, મૃદુતકના કોષોની બનેલી હોય છે. તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો જે ભાગ છે આને શું કહીશું તો આપણે મજ્જા તરીકે ઓળખવા, મૃદુતક કોષોની બનેલી હોય છે. કોષોની પાતળી દિવાલ હોય છે અને કેટલાક કોષોમાં રાળ નામનો પદાર્થ ભરેલો આપણને ત્યાં જોવા મળતો હોય છે. તો આ પ્રકારે આની અંદર આપણને ખાસ કરીને જોવા મળતું હોય છે મિત્રો. હવે આપણે અહીંયા વાત કરીએ પાયનસના પર્ણની અંતસ્રચના. તો પાયનસના પર્ણની અનુપ્રસ્થ છિદ્રમાં વિવિધ આકારના આપણને જોવા મળતા હોય છે. ખાસ કરીને આકાર પર્ણધારી શાખાઓ એટલે કેટલાક પર્ણ ધરાવે છે તેના ઉપર આધાર રાખવામાં આવતું હોય છે. પાયનસ લોંગીફોલિયામાં ત્રિકોણ આકાર હોય છે અને પાયનસ મોલીફોલિયામાં તે ગોળાકાર આપણને જોવા મળતા હોય છે અને પાયનસ સિલિવેટ્રિસમાં અર્ધગોળાકાર રીતે આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે. એટલે જુદા જુદા પ્રકારના જે પર્ણો હોય છે મિત્રો એની અંદર અલગ અલગ પ્રકારે આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે. બીજી વાત આપણે એ કરીએ કે પર્ણના બાહ્ય આકારમાં ફેરફાર હોવા છતાં પર્ણની અંતસંરચના કોઈ ફેર જોવા મળતો નથી. ઇન્ટરનલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આપણે વાત કરીશું એની અંદર તો કોઈ ફેરફાર જોવા મળતા નથી. એક જ પ્રકારે અંદર જે ગોઠવણી થયેલી હોય સ્તરોની એ સેમ આપણને જોવા મળતું હોય છે, પણ એની જે જુદી જુદી પ્રકારની જે જાતિઓ છે અને એ જાતિઓને આધારે એના આકારો આપણને ખાસ કરીને જુદા જુદા જોવા મળતા હોય છે. તો ક્રમશ રીતે અંદર અધિસ્તર, અધસ્તર, મધ્યપર્ણ, મધ્યરમ અને વાહી ફૂલોની ગોઠવણી થયેલી જોવા મળતી હોય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એપિડર્મિસ, જેને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણની સૌથી બહારની બાજુએ આવેલા આ સ્તરને આપણે અધિસ્તર તરીકે ઓળખવામાં આવતા હોય છે. ઘણા કોષો બનેલા હોય છે તો ખાસ કરીને મૃદુતકના કોષોનું બનેલું હોય છે. તેની બહાર બાજુએ રક્ષકત્વ એક જાડું આવરણ આવેલું હોય છે જે અધિસ્તરના પર્ણરંધ્રો એની અંદર આપણે અહીંયા જોઈએ તો તૂટક તૂટક આ જે દેખાય છે આ બધા તો શું છે એ પર્ણરંધ્રો છે, બરાબર આવેલા હોય છે. તો પર્ણરંધ્રમાં રક્ષક કોષો ખાડામાં કૂપેલા હોય છે. એના રક્ષક કોષો ક્યાં હોય તો ખાડામાં કૂપેલા હોય, અધિસ્તરની સપાટીથી અંદરની તરફ આવેલા હોય. આવા પર્ણને નિમગ્નમુખ પર્ણરંધ્ર કહેવામાં આવે છે. એટલે કે પર્ણરંધ્રની ઉપરની તરફ રંધ્રીય કોટરો અને નીચેની અંદર અંત અધરંધ્રીય કોટર આવેલા આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછીની વાત છે અધસ્તર. તો અધસ્તર અધિસ્તરની તરત શું હોય છે નીચે આવેલું અધસ્તર કહેવાય છે. તે દ્રઢોકના કોષોનું બનેલું હોય છે. તેની અંદર 2 થી 3 સ્તરો આવેલા હોય છે, પરંતુ પર્ણા 3 ખૂણાઓ પર દ્રઢોદકના અનેક સ્તરો આવેલા હોય છે. આપણે જોઈએ તો 1, 2 અને 3 આ પ્રકારના જે સ્તરો દેખાય છે અને એની અંદર દ્રઢોદકના સ્તરો આપણને સૌથી વધારે આવેલા જોવા મળતા હોય છે. દ્રઢોદક એ અધસ્તર સળંગ હોતું નથી કારણ કે વચ્ચે પર્ણરંધ્રો આવેલા હોય છે. આપણે જોઈએ તો વચ્ચે તૂટક તૂટક જગ્યાએ પર્ણરંધ્રો આપણને આવેલા જોવા મળતા હોય છે. એના પછીની વાત છે તો પર્ણ મધ્ય, જેને મેઝોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેઝોફાઇલ જે છે એ અધિસ્તર અને અંતસ્તરની વચ્ચે આવેલો ભાગ જેને પર્ણ મધ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ બહુકોણીય મૃદુતક કોષોનું ખાસ કરીને બનેલા આપણને જોવા મળતા હોય છે. કોષો એકબીજાને અડી ગોઠવાયેલા હોય છે, આંતરકોષીય અવકાશો હોતા નથી. તેઓ લંબોતક અને શિથિલોતક માં ભિન્ન થયેલું હોતું નથી. કોષોમાં પુષ્કળ પ્રમાણમાં નીલકણો આવેલા હોય છે અને કાંજીકણો પણ ધરાવતા આપણને જોવા મળતા હોય છે. તો આ પ્રકારે એની અંદર ખાસ કરીને આપણને જોવા મળતા હોય છે. આગળ વાત કરીએ તો મધ્યરમ એટલે કે સ્ટીલ. તો મધ્યરમની અંદર અંતસ્તર, પરિચક્ર અને વાહી ફૂલોનો સમાવેશ થતો આપણને જોવા મળતો હોય છે. અંતસ્તરની વાત કરીએ એન્ડોડર્મિસ, તો પર્ણ મધ્યમાં સ્પષ્ટ અંતસ્તર આવેલું હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ જે દેખાય છે આખું ગોળ ચક્ર જેવું એને આપણે અંતસ્તર તરીકે ઓળખવામાં આવતા હોય છે. અંતસ્તરના કોષો મોટા પીપ આકારના હોય છે, બરાબર. તેઓ અરીય દિવાલ અને કાશ્મીરી સ્તુલન પટ્ટીઓ સ્વરૂપે થયેલું આપણને જોવા મળતું હોય છે. પરિચક્રની વાત કરીએ તો અંતસ્તરની નીચે અનેક સ્તરોનું બનેલું પરિચક્ર આવેલું હોય છે.
परिचक्र ત્રણ પ્રકારના કોષોનું બનેલું હોય. એક છે આલ્બ્યુમિન કોષો, બીજું છે પરિવર્ષિત કર્તાકાર પ્રકારનું સ્થૂલન અને સામાન્ય મૃદુતક, એમ આ પ્રકારે બનેલું હોય છે. પહેલી વાત કરીએ તો એની અંદર પ્રથમ પ્રકારના કોષો એટલે કે પ્રોટીનનો ખૂબ જ પ્રમાણમાં સંગ્રહ થયેલો હોય છે અને આ કોષોને આપણે આલ્બ્યુમિનના કોષો તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે કે અન્નવાહક પેશી સાથે સહસંગ હોય છે અને કોષોના પર્ણ મધ્યમાં અન્નવાહક પેશી ખૂબ ખોરાકમાં વહન કરવામાં આપણને ભાગ ભજવતું જોવા મળતું હોય છે. એટલે કે જેને આપણે મેઝોફાઇલ તરીકે પર્ણ મધ્ય પેશી જે છે એમાં ખાસ કરીને ઉપયોગી તો આલ્બ્યુમિન કોષો એમાં સમાવેશ થાય છે. બીજા પ્રકારના કોષોની વાત કરીએ તો પરિવેશિત ગર્તાકાર સ્થૂલન ધરાવે છે અને તેઓને જલવાહિની કી કોષો કહે છે. તેઓ જલવાહકની બાજુએ ગોઠવાયેલા હોય છે. તેઓ પાણી અને તેમાં ઓગળેલા ક્ષારોનું જલવાહક પર્ણ મધ્ય સુધી વહનનું કાર્ય કરવામાં કાર્ય કરતા હોય છે. ત્રીજા પ્રકારના કોષો છે તો સામાન્ય મૃદુતક જેવા હોય છે અને તેઓની વચ્ચે આલ્બ્યુમિન કોષો, જલવાહિની કી કોષો હોય છે. આ ત્રણેય પ્રકારના કોષો ભેળા મની અને એક વિશિષ્ટ પ્રકારની પેશી એટલે કે આ પેશી જે છે એને સંક્રમણ પેશી તરીકે ઓળખવામાં આવે છે, ટ્રાન્સપરન્ટ ટિશ્યુ તરીકે કહેવામાં આવતા હોય છે. આ પ્રકારે જોવા મળે છે. તો આ વનસ્પતિના જે પાણોમાં વાહી પુલો અલ્પ વિકસિત હોવાથી આ પેશી પાણી, ક્ષારો અને ખોરાકના વહન કરવામાં મદદરૂપ કરતા હોય છે અને સંક્રમણ પેશીની હાજરી શંકુધારી વનસ્પતિના પાણીની વિશિષ્ટતા દર્શાવતી આપણને જોવા મળતી હોય છે. ખાસ કરીને બીજી વાત કરીએ તો આની અંદર જે વાહીપુલો આપણને જોવા મળતા હોય છે એ એ પ્રકારે હોય છે કે ટી આકારનો રચના આપણને જોવા મળતી હોય, એટલે કે બે વાહીપુલો વચ્ચે દઢઉતકના કોષો ટી આકારે આવેલા હોય છે અને જે વાહીપુલો એકબીજાથી જુદા પડતા આપણને જોવા મળતા હોય છે. એટલે કે અહીંયા આખી જે એક રચના બને છે એ કેવા હોય તો ટી પ્રકારની રચના જોવા મળતી હોય છે અને એટલા માટે આ પ્રકારે આપણે જોવા મળતું હોય છે. તો પાયનસના મિત્રો અંતસ રચનાની અંદર આ પ્રકારે ખાસ કરીને જોવા મળતું હોય છે. તો અહીંયા આપણે જે પાયનસની વાત કરીએ તો વર્ગીકરણ બાહ્ય લક્ષણો અને યાંત્રિક જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર અંતસ રચનાની આપણે અહીંયા વાત કરી. આભાર મિત્રો.